ગાયના કાનમાં તમે કઈ તમારા દુઃખની વાત કરો તો ભગવાન જલ્દી નહીં સાંભળે, પણ ગાય સમજે બોલી જજો. ગાયને ગોળ છોડે. અમારા પાલનપુરનો એક ભાઈ છે, કેન્ટર છે, બિલ્ડર બી છે, રંગનું કામ કરે, આવો નાનો માણસ હતો, પણ ગાયની સેવા કરવા લાગ્યો. ભગવાનની બહુ દયા થઈ ગઈ તો લગ્નને ફોન કર્યો, બાપુ એક ભાઈ મને પૈસા નથી આપતો અને મારી દીકરીને તકલીફ છે. એમ શું કહેવાય? દશરથે ગાયના કાનમાં બોલ્યું અને પ્રેરણા થઈ દશરથજીને વશિષ્ઠે કીધું કે ગાયના દૂધની ખીર બનાવો અને એ ખીરથી હવન કરો તો તમારે ઘરે ભગવાન દીકરો બનશે, અને ગાયના દૂધની ખીર કરી રામાયણ વાંચો. તો અગ્નિનારાયણ પ્રગટ થયા અને કીધું લો તમારી ત્રણેય રાણીઓને આપો, દીકરાઓ થશે, ભગવાન દીકરો બનીને આવ્યા રામ. અને એ વસુદેવ દેવકી જેલમાં હતા, બધાય છોકરાઓને કંસે માર્યા ત્યારે વસુદેવના ગુરુ ગર્ગે કીધું કે તમે ગાયની માનતા રાખો. ત્યારે વસુદેવે કીધું કે મારા બહેનનો દીકરો થશે તો 10,000 ગાયોને જ્યાં ગોવાળિયા હશે એનો ગૌચર રાખીશ, એ ગૌશાળામાં સેવા કરીશ, અને હું જેલથી બહાર નીકળીશ, મારા ઘરે દીકરો થશે તો 10,000 રોજની ગાયોનું દાન કરીશ. ત્યારે ભગવાન કૃષ્ણનો દીકરો બનીને આવ્યો. આ ગાયને સેવામાં દાખલ તમે કરી જુઓ. તમારે સંતાન ન હોય, આમાં કેટલી બેન દીકરીઓ સંતાન ન હોય, કોઈ બાપુ પાસે દોડવાની જરૂર નથી. ઠીક છે, થોડી દવા કરો, કોઈ સંતની દુઆ લો, કોઈ માનતા રાખો, ઠીક છે, પણ ગાયના દૂધની ખીર બનાવી સૂર્યનારાયણ ધરીને ખાઓ. તમારે ઘરે પારણું ન બંધાય તો મને મળજો. બાર આ લખ્યું છે રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં. આ કૃષ્ણની પૂજા શું કામ કરી? અને ગાયોની સેવા કરીને તો કનૈયા જેવા તો કેટલાય જન્મ. આ રામની શું કામ પૂજા કરી? એને ગાય માટે 14 વર્ષ સુધી વનમાં ભટક્યા એટલેની પૂજા કરી. ભગવાન રામ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ નારાયણ, નારાયણ એ જ હરિ, હરિ એ જ હર, હરિ એ જ હનુમાન, હનુમાન એ જ શક્તિ, શક્તિ એ જ જગદંબા. એવા 24 અવતાર. ત્યાં 24 અવતારમાં આપણે કોઈની પૂજા ન કરી. પહેલો અવતાર વારાનો, જે ધરતી પર બેઠા છો એ ધરતી તમારી મારી માં છે, પાતાળમાંથી લઈને આપી, છતાં એ ભગવાનને તમે પૂજો નહીં. બીજો અવતાર નારદનો, જેને ભક્તિનો પ્રચાર કર્યો છે, તમે બેઠા બેઠા સાંભળો છો તો એ નારદને પૂજો નહીં. ત્રીજો શંકરજીને, આ જીવન બ્રહ્મચર્ય પાડ્યું તમારા મારા માટે ત્યારે તમારા ઘરે ગ્રહસ્થ તથા બાળ બચ્ચાઓ છે, એ મહાત્માઓ આજે બદ્રિકાશ્રમમાં બેઠા છે. ચોથો અવતાર નર નારાયણ ભગવાનનો, જે આજ પણ તપસ્યા કરે છે હિમાલયમાં, તો એ તમે એને પૂજા નહીં. પાંચમો અવતાર ઋષભ ભગવાનનો, જેનાથી જૈન ધર્મ ચાલ્યો, જેનો દીકરો મહાન ભરત થયો, જે દેશનું નામ ભારત પડ્યું, છતાં તમે એને પૂજા નહીં. આઠમો અવતાર પૃથ્વીનો, આજે તમે શહેરો જુઓ છો, સુરત નગરી એ સૂર્યનારાયણનો સસરાલ છે. આ એક મોટો પર્વત હતો, અહીંયા હીરાઓની ખાણ હતી. આ સુરતનો એટલે નામ છે સૂર્ય નગરી. આ જગ્યાએ ભગવાન સૂર્યનો પુત્ર શનિ જન્મ્યો, જે ભૂમિ પર તમે બેઠા છો. આ ભૂમિ પર સૂર્યના બે પુત્ર અશ્વની કુમાર, જે દેવતાના ડોક્ટર રહી જન્મ્યા. આ ભૂમિ પર સૂર્ય ભગવાનની સ્ત્રીએ બે રૂપ લીધા, એક રાંધણ જેને તમે કહો છો, બીજી સગીના. સગીના એટલે સુરત, આ નગરી જેના પર હોય. અહીં સૂર્યનારાયણ તપસ્યા કરી, જેના પસીનાથી દીકરી જન્મી, જન નામ પડ્યું તાપી. એટલે કારણે કૃષ્ણે પૂછ્યું, તારી જોઈ સાથે બોલે મને ગુજરાતમાં લઈ જાઓ અને તાપી નદીના કિનારે મારો. ભગવાને કીધું, કેમ? તાપી મારી બહેન છે, તમે અશ્વની કુમાર જાઓ, આજ પડે કારણ ત્યાં મૃતસ્થાન છે. અને જ્યારે તાપી પોતાના ભાઈના અગ્નિ સંસ્કાર કરવા ત્યાર થઈ, બંને અશ્વની કુમારો પ્રગટ થયા, ત્રણેય ભાઈ બહેનો અગ્નિ સંસ્કાર કર્યો. આજ પણ ત્યાં ત્રણ પાડનો વડલો છે, તમે જોયું હશે. અને એની માનતા કરો તો તમારું કાર્ય સિદ્ધ થાય, અમારો જીવ્ય થશે. અહીંયા ભયંકર પાવળી હતા, હું આવ્યો ત્યારે હનુમાનજી મારા ઠાકોરજી સાથે હોય, હનુમાનજી પડી ગયા. પછી હું રાત્રે ગયો 12 વાગે, અશ્વની કુમાર માનતા રાખી, જેના લીધે આટલું સુંદર મંદિર બન્યું. તો બધા બેઠા છો, તમારા માટે છે, મારો ને હું તો મહેમાન છું. તમને એક મંત આપી દીધો, સંતોષ એની નિંદા નથી ને પ્રણામ, પણ તમે મને કોઈ બતાવો એવો કોઈ સંત છે જેને આટલો મોટો આશ્રમ નો ને 80માં નો હોતો હોય,
તમારો મહાત્મા કેવો ખાટલામાં પાથરતો નથી, ધન્યના મા બાપ ને ઉગાડો હવે ખાટલે. એ તો યુવાન છે અને કુટુંબ પરિવાર છે, પણ અત્યારે એનું કોઈ નથી, કારણ કે સમાજને સોંપી દીધો, એ તમારો થઈ ગયો, એ તમારા માટે જીવે છે. અમારો આ પ્રોપર્ટી જે છે તમારી છે, હવે અમારા મર્યા પછી મારા છોકરાઓ ગાદી નહીં રહે, મારા ગયા પછી આ છે, ના ગયા પછી આ સમાજ છે, આ સમાજની પ્રોપર્ટી છે, અમારા કોઈ છોકરા સાંભળ્યા નથી, આ તમારા માટે છે. મારા બાપ, મારી પ્રાર્થના અહીં કોઈ વ્યસન ન કરશો, માવા તમાકુ ન ખાશો, ઝઘડા ન કરશો, મારી તારી ન કરશો, આ મંદિરના વિરોધમાં જશો નહીં મારા બાપ, કારણ કે મેં 16 વર્ષ પાણીમાં કાઢ્યા છે, પરદેશમાં ભીખ માગી માગી મારું લોહી પાણી કરી આટલું સુંદર વાતાવરણમાં તમને બેસાડ્યા છે, આના વિરોધમાં ન ચાલશો, આનું હિત થાય એવું કરશો નહીં, હિત થાય એવું કરજો. આ તમારું ઘર છે, ભગવાન ઇન્સાન કા મંદિર હૈ વો ભગવાન કા ઘર હૈ, આ ભગવાન નું ઘર છે જ્યાં તમે બેઠા છો. આવી શાંતિ તમારા ઘરમાં નહીં મળે મારા બાપ. તમારા ઘરમાં 5 જણા આવ્યા હોય કે 5 મહેમાનો થયો હોય તો કેટલી રમણ ગમણ, એમાં બહેનો તો ભજ કરી નાખી, વ્યવહાર વ્યવહાર ના મળે, નવી નવી હોય તમને પોલીસ બોલાવી પડશે, પછી મહિના પછી બોલતા ના હોય. એ તમારા ઘરમાં બે મહેમાન આવે કેવી તમે ચર્ચા કરો, તાજે એકલા બેઠા હું બેઠા છો, હું એકલો બોલું, તમે સાંભળો છો, આવો વાતાવરણ તમને નહીં મળી શકે. અહીંયા બે જ કામ છે, સેવા કરો, સમરણ કરો, સત્સંગ કરો, ભજન કરો, મારી તારી ન કરો મારા બાપ. કારણ કે નિંદા જેવું કોઈ પાપ નથી, નિંદા કરવાથી ગૌ હત્યાનો પાપ લાગે, કોઈની નિંદા ન કરે, કારણ કે ભગવાનનું ઘર છે. કોઈ ઓફિસમાં જાઓ તો તમે સાહેબની, કલેક્ટર સાહેબની, મેજિસ્ટ્રેટ સાહેબની કેટલી મર્યાદા રાખો, તો આ તો સાહેબનો સાચાનાથી ડરજો મારા બાપ. ભગવાન અને પાપ કોઈને છોડતું નથી, બાકી કોઈથી ડરો નહીં, તો પાપથી ડરો, બીજા ભગવાનથી ડરો. તો આ મંદિર તમારું છે, 18 કોમનું છે, અહીં સેવા કરો, સમરણ કરો, શાંતિનો અનુભવ કરો, આ મહાત્મા તમારો છે, આને સાથ રાખો. ભગવાન મને જ્યારે જ્યારે સમય મળશે તો આવતો રહીશ, પણ સાચું જીવન છે તમારી માનવતાને ભૂલશો નહીં એવું જીવન જીવજો, કે જીવતા તો લોકો યાદ કરે પણ મર્યા પછી આપણા એ માર્ગદર્શક પર ચાલે લોકો. તમારા જીવતર એવું ઘડતર કરજો કે લોકો તમને યાદ કરતા કરતા તમારું અનુસરણ કરે. ભાઈ હું આરતી કરું છું તો મારી ગેરહાજરીમાં કરશે, મા બાપ મંદિરોમાં જાતા છે તો છોકરાઓ જશે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે 16મા અધ્યાયમાં 22મો શ્લોક, ધર્મેશે ભગવતો પુનમ આત્મા માતા પિતા પુત્રશ સેવા ભાવના વ્રતમ સદા. હે અર્જુન, અગર મા બાપ ધાર્મિક છે અને નાના નાના બાળકોને લઈ મંદિરોમાં જશે, સત્સંગમાં જશે, ભજનમાં કરશે, કોઈ ગર્ભવતી બાપ ને મંદિરે જશે, યજ્ઞ કરશે, ધાર્મિક પુસ્તકો વાંચશે, તો એના ઘરે જે જન્મ છે એ ધાર્મિક હશે. બાળકો પહેલા જ કહ્યો છે, મારી માના ગર્ભમાં હતો, મારી માઓ સત્સંગ સાંભળતી હતી, એનું પરિણામ છે. અભિમાન્યુ બોલ્યો છે, મા તને ખ્યાલ નથી પણ તારા પેટમાં હતો, મારો મામો આવી કથા કરતો હતો અને સાંભળી છે, એમાં 7 કોઠા મેં સાંભળ્યા છે, એમાં 6 કોઠા સાંભળી ગયો અને 7મા કોઠાની જે વાત આવી તો મારા મામા જતા રહ્યા, મા હું 100 કોઠા તો પાર કરી જાઉં પણ 7મા કોઠામાં બહાર નીકળવાનો રસ્તો મને નથી મળતો, અને એને બે મોત મરવું પડ્યું. આ ધર્મ છે તમારો, માટે મારી પ્રાર્થના છે તમારા બાળકોને ખૂબ ભણાવો ગણાવો, પણ સાથે સાથે સંસ્કાર આપજો, સંપત્તિ આપજો, ને તો એક બાપ બેટો બંને વનમાં જતા રહ્યા, અમારું વન હતું તો છોકરો કેરી તોડતો હતો, એટલે માલિક આવ્યો અને કીધું આટલી ઉંમરમાં ચોરી કરે ચાલ તાર બાપા, પેલો તો મારા બાપા લઈ જતો બહાર ની અંદર લઈ જાવ, કે તીને આમે એ ચીડો હશે. એ ભાઈને જેલમાં કીધું આ બધા તમે આટલા દિવસ જેલમાં લો તો તમારે આગળ પાછળ નથી કરશે ને, તો આ બધાને મળવાનું તમને કોઈ મળવા નથી, તે બધા અંદર જ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરો, શંભુ શરણે પડી માબુ ઘડી રે ઘડી Thank you.
Yeah.
आयु पर भगवान बंधन में आपे से मनुष्य मजूरी देत है क्यों राखत भयो राम मानव मगध मूर्ख भयो देने वाला थक गया दाम भगवान तभी कोई नौकरी करो हीरा कसो तमने पगार मरे तो मालिक नो मालिक से भाव बधाई नहीं पड़े पर पेला नहीं भूले एक पुलिस वाला ना घर में चोरी थी दूर आया तो नहीं घर वाले की तो सांभलो से कि हूं पहला बाबू कह तो नहीं ये तो तारे के वाला ए बंजी तुझे कौन थी पहला बाबू तो नहीं पहला तो सांभलो कहता ते घर वाले की तो सांभलो से तुझे क्या चोर आया है मन बदी खबर से संग में रुजा अरे पेली बाय ने क्या नौकरी करला चोर पकड़वा नहीं जानता है पूछती कि पहला अंदर गया तेजड़ी तोड़वा लगा बाहर सवार है कि तो बड़ा आपला तेजड़ी तोड़े पण किनो ने संग में उई दम बोलू देव पहले तेजड़ी माते बाहर काढ़ो भरवा लगे ना गजा आपला बंगड़ियो काढ़ी नगर में वात मार पापा या पीटी बंद ले जाए क्योंकि तमे पण आम तुम्हारी कमाणी नथी मारा बाप ना घर दिले ले संग मंदिर में कतन किदु ने मन बड़ी खबर पहला बधु बांधिन ले गया पहले कहवा लगे धूल पड़ी तमने खबर पड़ा जदे जा बोले मन बड़ी खबर उडूटी पा क्या सोले आज अवश्य तुम्हारी हमारी दशा गुंडी पर जब पड़ जावे कि हमें शू कर सके बाप को तो के पर हमारे निकल ही न चाहे लगो रोटा टाइम टाइम खाओ तो टाइम टाइम खवाई करो बाकी कई थाई नहीं ये कोई विद्या थोड़ी है ठीक से भगवान ने हमने समय आपको पूजा पाठ करी बाला तुम हमारी घोड़े ना करी दो हमें तुम्हारी घोड़े ना कर सके राम जी भाई करे हमारो दिलीप ना कर सके दिलीप करे हमारे कोड़ा दादा ना करे कोड़ा दादा करे डाया दादा ना करे मैं डाया दादा ने काले फोन में कीधु हम तो आता है कहो सु के हम तो डायर दा तो जतरा मने के हम ना एमनम था जे मने बोलावो नहीं એટલે આ છોકરા તો કોણ લાય એ મા ડાયર દા ને કીધું હલો હલો મન કે બોલ મને હલો પીછે જો પછી ઘર પડી બાપજી છે રાને સુ કે રાને એમ કુર્સી માં વાત કરી હોય તો જીવન કે કામ છે એવો ને એવો જીવો મારતા जो भगवान ने तुमने हाथ पकाएगा खाना का नाक काटा हवा पीवा नाज पानी दूध भर आ मानव बाटे से मांस खाओ तुम्हारो मारो धर्म नहीं पछि तुम जाओ आज मोटा मोटा मांस आओ कान तो वो अपन दुख था के रे आ मानस क्या बोलो पड़ियो हमें तो देखे तो उल्टी था आज नो मानस के नहीं थकाटो मांस खाओ तुम्हारा शरीर नु खाओ ना तुम्हार छोकरा नु खाओ ना तुम्हें बनाया सा पशु पक्षियों ने बनाने आई तो जितना बैठा खाता ना होए प्रबला देखता से लाइव हारो से हिंदी हमस्ता नहीं हो है पर कई जीवन है उम्र से मारबा सारो जीव जो बाके तो पंखी का नंबरो से जब वडला ना जाड़ रात पड़े हम ध्यान छावे बगलो आवे काबर आवे होलो आवे कबूतर आवे काबर आवे किसको ले आवे काबर आवे बधाई शांति दे कोई जगड़ता नहीं हवार जाए तो हो ना रस्ते जता रे एम तमे ने हूं आ संसार रूपी झाड़ मा बड़ा भेगा थाकी आ माया रूपी वंडा नु झाड़ से कोई भाई कोई स्त्री कोई बाप कोई पति कोई पत्नी कोई बहन कोई बेटी कोई गुरु कोई धर्म कोई ब्राह्मण बधाए तमे ने हूं एक संसार ना झाड़ पर बैठा छे भाई क्यारे उठी जे छे कोई खबर नहीं એટલે શંકર પાર્વતી ને કહેશે દેવી આપણે બે બે છોકરા હતા કોઈ કામ ના આવ્યા ગણપતિ જતો રહ્યો કાર્તો સ્વામી જતો રહ્યો અપર્યાસે હવે શું કરીએ તમને સંતો પાસે લઈ ગયો તો સમય સંતની કથા સાંભળીને સીતાનું રૂપ લઈને બેઠા તમને લઈ ક્યાં જવા અમુક માણસને કહે કે લઈ ન જવા યાત્રા બગડી જાય અમુક ઉતા હારા અમુક મંદિરમાં ન આવે હારા અમુક મંદિરમાં આવે હારા અમુક બોલે નહીં હારા ભમણ આપણે બોલે ને કેમ આપણે કે કેમ બેઠા તો એટલો બધો ખી જાય તું કે તો ઊભો થઈ જાવ એટલે તને ઊભો થવાની ક્યાં કહે એક ભાઈ કે તમારે બીડી હંડાવી ને ત્યાંની જીભા લગાય એલો પણ જીપાને પીડી ગળતી છે કારણ કે કેટલાના ઘર હળગી ગયા તારી પીડી ની હળગે માનવનું જીવન અનમોલ સમાર બાપ એટલે શંકર કહે છે એ કોઈ આજ જશે કોઈ કાલે અતો પંડી દાનો
તમે જૂનાગઢ જતા હશો, શિવરાત્રી જે જતા ને ખબર, રાતના 12 વાગે નાગાબાવાની ફોજ નીકળે, લોકો દર્શન કરવા માટે તડપે, 4 વાગ્યાથી બેહી જાય, ત્યારે દર્શન થાય. એમાં કોઈ તમારે જેવું મળ્યું કે ભાઈ મારે કોઈ શિવરાત્રી ગયો ને તમે કહો નાગાબાવાના દર્શન, તો એ નાગાબાવાના દર્શનથી શું થાય બોલે, તો એના પગે પડે તારો ડોડો પડતે બોલે, સારું સારું મારે હમણાં હીરામાં ઊંધું પડે છે, કાપડમાં ઊંધું પડે છે, બધે ઊંધું પડે. તે બિચારો જૂનાગઢ ગયો કે ગઢડાઈ કીધું રાતના 12 વાગે એના બાવા નીકળે નાગાબાવા, એ બિચારો ગયો ને ફરતો એમાં દામા પડે, બધી ભીડ હતી, એટલી બધી ભીડમાં એમાં એક બાપુ નીકળ્યા કપડા વગરના, પેલો દોડીને પગમાં પડ્યો, બાપુ મને આશીર્વાદ આપો, પેલો કે બાજુ ભરાય કે નહીં, બાપુ હું બહુ દૂર થી આવું છું, સુરત થી આવું છું, આશીર્વાદ આપો, કે બાજુ પડે કે નાના પણ તમે મને આશીર્વાદ આપો તો તમારા પગ ભરું, પણ કે શું કામ, કે મને મારા ગામમાં કીધું શિવરાત્રી નાગા બાવાના દર્શન થાય ને તો બેડો પાર થાય, પેલા હું નાગા બાવા નથી, મારા કપડા કોઈ લઈ ગયું છે, આ વાત સમજુ કામ ના ના 12 વાગ્યા સુધી આપણે અગિયાર રાટા કે ટાઈમ ઇસ મની, કોઈને દુઃખી ન કરવા, કોઈને તકલીફ થાય ન કરવું. હવે આજથી નિયમ રહેશે, અહીંયા કોઈએ પણ ભજન કીર્તન કરવું રાત્રિના ટાઈમે તો 9 થી 11:30 વાગ્યા સુધી માઇક ચલાવવાનું, પછી માઇક બંધ કરી દેવાનું, પછી જેને ભજન કરવા આખી રાત્રે શીખ ગાઓ, કોઈને તકલીફ પડે એવું આપણે ન કરવું, કારણ કે હગો જલ્દી